ધોધમાર સુરતના દ્રશ્યો આપને બતાવી રહી દઈએ. પહેલો જ વરસાદ, પરંતુ પરેશાની અપાર. સુરતનો ભાગ્યે જ કોઈ વિસ્તાર હશે જે આ પરેશાનીનો સામનો ન કરતો હોય. હમણાં જ ગયેલી લોકસભા ચૂંટણીમાં પણ સુરત સૌથી વધુ ચર્ચામાં હતું અને હવે વરસાદમાં પણ સુરત અગ્રેસર છે. પણ આ અવ્વલ રહેવાવાળી વાત જરા પણ ગર્વની નથી. સવાલો અનેક છે અને સવાલોનો જવાબ સત્તાધીશોએ આપવો જ પડશે. મહાનગરપાલિકાનું પ્રી મોન્સૂન પ્લાન શું ફરી સુરત પૂરથી પીડિત બનશે? આટલા વર્ષો છતાં કોઈ નિરાકરણ ન લાવી શકી મહાનગરપાલિકા? સુરત શહેરની અંદર જે ધોધમાર જે વરસાદ છે તે શરૂ થયો છે. દ્રશ્યો જોઈ શકાય છે કે સુરત શહેરના મોટાભાગના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને બીજી બાજુ જે નીચાણવાળા જે વિસ્તારો છે તે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે નિર્માણ થવા પામી છે. વહેલી સવારથી સુરત શહેરના અલગ અલગ વિસ્તાર એટલે કે ડભોલી, કતારગામ, વરાછા, કતારગામ, અડાજણ, રિંગ રોડ અઠવા વિસ્તાર, રાંદેર છે, જે જાંગીરપુરા વિસ્તાર છે, મોટા જાંગીરપુરા વિસ્તાર છે, અમરોલી, આ વિસ્તારની અંદર ધોધમાર જે છે વરસાદ જે વરસી રહ્યો છે અને તેના કારણે જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે નિર્માણ થઈ છે. અત્યારે જોઈ શકાય છે કે ડભોલી અને સિંગરપુરને જોડતો જે રોડ છે તે બંને સાઈડથી પાણીમાં જે ગરકાવ થયો છે અને જે 3-4 કલાક સુધી મહાનગરપાલિકાના કોઈ પણ પદાધિકારીઓ જે જોવા નતા મળ્યા. ધોધમાર વરસાદ પડ્યો અને સુરત શહેર થંભી ગયું. થંભ્યું એટલે કે ચારે બાજુ પાણી ભરાઈ ગયા અને આ પાણી ભરાયા એટલે કે સુરત મહાનગરપાલિકા એવી કોઈ વ્યવસ્થા જ ન કરી શકી કે આટલા પાણી ભરાય નહીં. ભૂતકાળમાં પૂરનો સામનો કરી ચૂકેલી મહાનગરપાલિકા હજુ સુધી એવો કોઈ તોડ શોધવામાં સફળ નથી થઈ કે જેનાથી ફરી એકવાર પૂરની સમસ્યા ન સર્જાય. પાણી બાબતમાં તો દર વખતે આનો આ પ્રોબ્લેમ રહે છે. શું કરવું હવે? કાર્યવાહી કઈ થતી નથી. તો પાણી ભરાણું જ ન હોય ને? દર વર્ષે આ રીતે ભરાય? હા, દર વખતે. અવારનવાર બધા જો ટ્રાફિકમાં બધા હલવાય છે, પાણીના લીધે બહુ પાણી ભરાય છે. કેમ ત્વરિત પાણી નિકાલની વ્યવસ્થા નથી? કેમ મહાનગરપાલિકાએ યોગ્ય કાર્યવાહી ન કરી? જો કામગીરી કરી હોત તો પાણી કેવી રીતે ભરાયા? સુરતના અનેક વિસ્તારો આજ સવાલ પૂછી રહ્યા છે. કામરેજ નેશનલ હાઈવે 48 ના સર્વિસ રોડ ઉપર પણ પાણી ફરી વળ્યા. ગત ચોમાસા બાદ અહીં કરોડોના ખર્ચે નવી ગટર બનાવવામાં આવી હતી, પણ હવે તેની કામગીરી સામે જ સવાલો ઊભા થઈ રહ્યા છે. ઉલપાડની મુખ્ય બજારોમાં પણ પાણી ભરાયા. ટીંચણ સમા પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા. પોસ્ટ ઓફિસના કમ્પાઉન્ડમાં પણ પાણી ફરી વળ્યા. વિસ્તારો બદલાયા કરે, પરંતુ પરિસ્થિતિ બધે એક સરખી છે. સવારે પાણી ભરાયા બાદ સ્થાનિક કોર્પોરેટર બહાર નીકળ્યા. જુઓ પરિસ્થિતિ. મારી જાતે અધિકારીઓને રેન જેટલા ઢાંકણા ડેમેજના જે પેક હતા એ બધા ખોલાવ્યા, જેથી વહેલું નિરાકરણ થાય. સ્ટેપ વાઇઝ કામ લીધું છે, કોઈ પ્રજાને નુકસાન ના થાય તે. પછી અમારી ફાયર ટીમને તાત્કાલિક બોલાવી, ફાયરે બી અમને સપોર્ટ આપ્યો છે. ત્યાર પછી જે કંઈ અધિકારીની વરસાદ અધિકારી સાથે એવી ચર્ચા કરી, એમનું કહેવું એવું છે કે વરસાદ જાહેરા કરતાં વધારે આવતા એના કારણે પાણી ભરાણું છે ને અત્યારે લગભગ આપ જોઈ શકો છો ઘણું ખરું ઉતરી ગયું છે. વાહ, સુંદર.
ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે, પરંતુ કેટલા કોર્પોરેટર આ રીતે નીકળ્યા, કેટલા કોર્પોરેટર લોકોની વચ્ચે ગયા અને કેટલા કોર્પોરેટર તેમની ફરજ નિભાવવા નીકળ્યા. બીજા કોર્પોરેટરો રોડ ઉપર નથી જોવા મળ્યા, તમે વહેલી સવારથી છો એટલે બીજા કોર્પોરેટરોને કોઈને લોકોની પડી નથી, કારણ કે 25થી વધુ સોસાયટીઓ 100થી વધુ દુકાનો છે જે પાણીમાં ગરકાવ થઈ હતી. આપની સાથમાં હું સહમત છું અને બાકીના જે કોર્પોરેટર છે એની ફરજ શું છે મને હાલમાં ખબર નથી, પણ મારી ફરજ આવતી છે એટલે મારી ફરજ નિભાવી છે ને હજી આજની તારીખમાં સ્થળ ઉપર છું, ફાયરની ટીમમાં એટલે ફરું છું કે કોઈ જગ્યાએ તકલીફ નથી ને બીજી, એટલે મેં ફાયર એજન્સીની બેદરકારી કરી તો ખરી જ ને, થોડીક તો દેખાય છે મને હશે જ આમાં. મેયર શ્રી, કેમ સુરત પાણી પાણી થયું? મેયર શ્રી, કેમ પહેલા વરસાદમાં જ આ પરિસ્થિતિ? મેયર શ્રી, કેમ અધિકારીઓ દેખાયા જ નહીં? સુરતની આ સ્થિતિ સામે સવાલો સીધી રીતે સત્તાધીશોને થાય છે. જ્યારે સ્વચ્છતામાં નંબર 1નું બિરુદ મળે ત્યારે ગર્વ લેતા અધિકારીઓ ધોધમાર વરસાદ વખતે દેખાયા જ નહીં. પુરાવા છે આ પાણી કે સુરત મહાનગરપાલિકા કામગીરીમાં નિષ્ફળ ગઈ છે. છતાં સાંભળો, મેયર જરા પણ માનવા જ તૈયાર નથી. આ પહેલો વરસાદ હતો અને આ વિસ્તારમાં એક સાથે 6 ઇંચ વરસાદ પડે તો પાણી જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાણા છે, પણ આવનાર સમયમાં જે અત્યારે સુરત મહાનગરપાલિકાની બધી ટીમ અધિકારીની ટીમ લાગી છે અને તમામ જે ડ્રેનેજ કેપ છે વરસાદી પાણીને ગટર અધિકારી એક પણ દેખાયો નહોતો. સવારથી ટીમ તમામ સિંગલપુર ચારસ્તા ઉપર કોઈ વ્યક્તિ નહીં દેખાયેલા, કોઈ અધિકારી નહીં દેખાયેલા. સવારથી અધિકારીઓ મારા ટચમાં છે અને હું ફિલ્ડ પર આવ્યો તો જે પોઈન્ટ પર હું ગયો છું ત્યાં બધા જ અધિકારીઓ અત્યારે હાજર છે. હજુ પણ આટલાથી ક્યાં પતી જાય છે વાત? આ જરા પણ નિષ્ફળતા નથી તો દરિયો બનેલું સુરત શું સફળતા છે? શું સુરત મહાનગરપાલિકા આવું સુરત બનાવવા ઈચ્છે છે? મેયરશ્રી, આપો જવાબ. ટીમ મોનસૂનની કામગીરીની વાત નથી, ઉપરવાસના હિસાબે વધારે ગઈરાતથી પણ વરસાદ હતો અને અત્યારે વરસાદ શરૂ છે એના હિસાબે પાણી ભરવાની ઘટના બની છે. તો સાહેબ, એટલે કોઈ પાલિકાની કોઈ બેદરકારી નથી? પાલિકાની બેદરકારીની વાત કરી, જ્યાં કંઈ ચૂક હશે તો એના પર અમે એક્શન પણ લેશું, પણ અત્યારે અમારી પ્રાયોરિટી પાણી કઈ રીતે ઉતરે એની અમારી પ્રાયોરિટી છે. પ્રાથમિકતા નહીં મેયરશ્રી, આજ તમારું કામ છે કે શહેરવાસીઓને અગવડ ન પડે. વારંવાર કહી રહ્યા છે લોકો કે સવારથી કોઈ અધિકારી દેખાયા ન હતા. ધોધમાર વરસાદ વચ્ચે સતત ખડે પગે રહી છે TV9ની ટીમ. અમને તો તમારા કોઈ જ અધિકારીઓ દેખાયા નહીં. અધિકારીઓ ક્યાં સમન્વય કરતા હતા રાતે ઊંઘમાં? તો TV9ની ટીમ સવારે 6 વાગ્યાથી અહીંયા છે, એક પણ અધિકારી નહીં હતા, એક પણ અધિકારી. જોનલ ચીફ ને બધા જ અમે સવારથી સંકલનમાં છે, એ લોકો પણ હાજર છે. સંકલન આપ સાહેબને ફોન ઉપર બધા જવાબ આપતા હશે, પણ સ્થળ ઉપર એક પણ નહીં હતા. મેં જ્યાં જ્યાં વિઝિટ કરી ત્યાં અધિકારીઓ હાજર છે અને હું તમામ જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તાર છે ત્યાં મેં વિઝિટ લીધી છે. પાણી ઉતરી છે, શું કાર્યવાહી? બેદાર કે જ્યાં પણ ચૂક રહી છે ત્યાં અમે એક્શન હું લેવડાવીશ. જવાબદારીમાંથી છટકી નહીં શકો. પ્રિમોન્સૂન કામગીરીના દાવા કરો છો તો તેના પરિણામો પણ દેખાવા જોઈએ. મહાનગરોની વાત કરો છો તો મહાનગર છે તેવું લાગવું પણ જોઈએ. ખૂબ થઈ વાતો, હવે બંધ કરો નકરા પોકળ દાવા. દાવા નથી જોઈતા, હવે જોઈએ છે માત્ર પરિણામ, માત્ર ને માત્ર સચોટ કામગીરી. સુરતથી બળદેવ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ TV9.